આપણને બધાને આવું થાય છે. આપણે બધા જ આવા પ્રકારના નાના મોટા ડિસઓર્ડર્સમાંથી પસાર થતા હોઈએ છીએ. ઘડી ઘડી સાફ કરવાની વૃત્તિ, આપણે ડાઇનિંગ ટેબલ પર કે કોઈ રેસ્ટોરન્ટમાં કોઈની સામે બેઠા હોઈએ તો માણસ આમ સાફ કર્યા કરે, તમે કદાચ ચેક કર્યું હશે અથવા નોટિસ કર્યું હશે. પાણીનો ગ્લાસ આમ ઊંચો કરીને જુએ, પ્લેટ જુએ, ક્લીન્ઝો મેનિયા. બાયપોલર, આજે તમને લાગે કે આટલો અદ્ભુત, આટલો જોવિયલ, આટલો મજેદાર બીજો કોઈ માણસ જ નથી, અને એ જ માણસને તમે 4-6 દિવસ પછી મળો, 10 દિવસ પછી મળો, મહિના પછી મળો, તો તમને લાગે કે હે ઈશ્વર, હવે હું ક્યારે અહીંથી ઊભી થાઉં ને જાઉં. એની પાસે ફક્ત ફરિયાદો હોય છે. અને આ એક જ માણસ છે જે ગઈકાલે આ સ્વિંગ પર હતો, એ આજે આ સ્વિંગ પર છે. બાયપોલર પર મેં એક નવલકથા લખી છે જેમાં મને હું મુકુલભાઈને બહુ હેરાન કરતી હતી. દરિયો એક તરસનો, એક હિરોઈન ના બાયપોલર ની આ કથા છે. દીપિકા જ્યારે કહે છે કે ધીસ ઇઝ વેરી ડેન્જરસ, એનું એક કારણ એ છે કે આ ડેન્જરસ એટલા માટે છે કે આ કોઈ તાવની જેમ, ઉધરસની જેમ, શરદીની જેમ, પેટના દુખાવાની જેમ દેખાતા લક્ષણો નથી. મન એવી જગ્યાએ છે કે લોકેટ થતું નથી, મનનો રોગ દેખાતો નથી. અને આપણે બધા સામાન્ય રીતે આ બધું લઈ ચલાવવામાં ટેવાઈ ગયા છીએ. ક્યાં એ તો એવો જરા બહુ ચોખ્ખાઈની કચકચ કરે છે. આ કચકચ નથી, આ ડિસઓર્ડરનો પહેલો ટ્રેટ છે. અને જો સમયસર વ્યક્તિ પોતે કે ડોક્ટરની મદદથી કંટ્રોલ નહીં કરે તો પરિસ્થિતિ એવી આવશે કે કાલે સવારે તમે ઊભા થશો કે તરત એ ચાદર ખેંચશે. નાનકડી પણ કરચલી એ સહી નહીં છે. આ આ બધા જ નાના 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 લક્ષણો ધીરે ધીરે એક એવી અવદશા, હું દશા નથી કહેતી, અવદશા તરફ લઈ જાય છે કે ધીમે ધીમે સોસાયટી આપણને નિગ્લેક્ટ કરવા માંડે છે. માણસ તરીકે આ આ ડેન્જરસ એટલા માટે છે કે આપણે એકલા રહી શકતા નથી. પતિ પોતાની પત્નીને સહન કરે છે કારણ કે એને એમ છે કે એકલા તો નહીં રહેવાય. પત્ની જીવન સાથી પતિને સહન કરે છે કારણ કે એને એમ થાય છે કે એકલા તો કેમ રહેવાશે. માતા પિતા સંતાનોને સહન કરે છે, સંતાન માતા પિતાને સહન કરે છે, આપણે મિત્રોને સહન કરીએ છીએ. બધા સામે આપણને નાની મોટી ફરિયાદો છે, છતાંય આપણે એ આખું એક યુનિટ બનાવીને જીવીએ છીએ કારણ કે આપણને લાગે છે કે એકલા નહીં રહેવાય. અને સોલિટ્યુડ ને લોનલીનેસમાં બહુ ફેર છે. એકાંત અને એકલતા બે જુદી બાબતો છે. એકાંત તમે પસંદ કરો છો ને એકલતા ઠોકી બેસાડવામાં આવે છે, અભિશાપ બની જાય છે. જે એકાંત એન્જોય કરી શકતા હોય એને માટે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ જે એકલતાથી ગભરાતા હોય એવા લોકો આ બધી પરિસ્થિતિને પોતાની રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે છે. અને આ ગોઠવતા 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 માણસ વિખરાઈ જાય છે. એક પછી એક પછી એક પછી એક એવી ગોઠવણો આપણે કરતા રહીએ છીએ કે ક્યાં પહોંચીને આ વિખરાશે એની આપણને કોઈને ખબર નથી હોતી. દીપિકા તો બહુ મોડી આવે છે. હું પોતે જાતે પ્રશાંતભાઈ પાસે સીટિંગ્સ લેતી હતી જ્યારે મારી જિંદગીના એટલા ખરાબ વર્ષોમાંથી હું પસાર થતી હતી, ત્યારે પ્રશાંત ભીમાણી પાસે હું ગઈ અને પ્રશાંતભાઈએ મને કહ્યું કે હું કોઈને આમ, અમારે ત્યાં બધું પ્રાઇવસી હોય છે, કોઈને જણાવીશ નહીં. એટલે મેં કીધું ના પ્લીઝ જણાવજો અને હું તમને બીજા આવા 3 પેશન્ટ લાવી આપીશ ને એમને કહીશ કે હું જાઉં છું, મને સારું થયું છે. નાની નાની વસ્તુઓ, કામમાં કોન્સન્ટ્રેટ ન થઈ શકે એ પણ એક ડિસઓર્ડર છે. સતત એમ થાય કે અહીંથી ઊભા થઈને જતા રહીએ. કેટલાક લોકો હું એવા ઓળખું છું કે જેને ક્યાંય મજા ના આવે. એ ઘરે હોય તો એને એમ થાય બહાર જાઉં, બહાર હોય તો એને એમ કહે કે ઘરે જાઉં, ઘરે હોય તો વળી બહાર નીકળે, બહાર નીકળે ક્યાંક કોઈ જગ્યાએ જાય, કોઈ મિત્રને ત્યાં જાય તો એ 5 મિનિટ ના બેસી શકે કારણ કે ભીતર શાંતિ નથી, ભીતર ચેન નથી. એટલે તો તમે જ્યાં જશો ત્યાં ભેગું જ આવવાનું છે. હિમાલય ભાગી જાય લોકો. અમારે હોલિડે જોઈએ છે. ગુજરાતીઓ હોલિડે પર જાય ને પાછા આવીને કહે કે બહુ થાકી ગયા, આરામ કરીએ. અઠવાડિયું માલદીવ્સ ફરી આવે અને પાછા આવીને પછી આપણે પૂછીએ કે કેવું રહ્યું, કે થાકી ગયા. આ શેનો થાક છે સવાલ બહુ મહત્વનો છે. વોટ ટાયર્સ, વોટ ઇઝ ઇટ ધેટ ઇઝ મેકિંગ યુ ફીલ કે મને આ નથી કરતું? એ આપણી જાત સાથેનું એક એવું સમાધાન છે જે આપણે કોન્સ્ટન્ટ કરીએ છીએ. સારા લાગવું છે, હું આમ બોલીશ તો સામેના માણસ મારા વિશે શું ધારશે,
અને જો અમુક રીતે મારા વિશે ધારશે તો પછી એ મારી સાથે સંબંધ તોડી નાખશે અથવા મારા વિશે બહાર વાતો કરશે. વિચારી જુઓ કે આવો જ વિચાર જો દરેકે દરેક માણસે કર્યો હોત તો આ જે નામો આપણે જોયા અથવા એ સિવાયના પણ કેટલાય નામો આપણે જાણીએ છીએ એ પોતાની જગ્યાએ પહોંચ્યા જ ન હોત. ક્યાંકથી તો શરૂ કરવું પડે છે, ક્યાંકથી તો સ્વયંને ઉજાગર કરવા પડે છે, ક્યાંકથી તો સ્વયંને ઓળખવા પડે છે. અને એ નફટાઈ નથી, એ બેશરમી નથી, એ બેદરકારી નથી, એ તોછડાઈ નથી. પણ દાખલા તરીકે સવારના 8 થી 10 કોઈનો ફોન આવે અને તમને એન્ઝાયટી થાય છે ગૃહિણી તરીકે, જે મને થાય છે, મારે ઓફિસ પહોંચતા પહેલા જો કોઈ મને ફોન કરીને વિષયને ફલાણું ને ઢીકણું ને કેટલા વાગે નીકળશો ને કેટલા વાગે પહોંચશો ને આવી ચર્ચા ચાલુ કરે તો હું ઇરિટેટ થઈ જાઉં છું. એક બે વાર આ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી મેં નક્કી કર્યું કે સવારના 8 થી 10 ફોન સાયલેન્ટ પર રાખવાનો. આપણને જેને પાછો કોલ બેક કરવો એને કરવાનો, બાકીના બધાને 10 વાગ્યા પછી કરવા. રસ્તા જાતે પણ શોધવા પડે છે અને મન આ રસ્તા શોધવામાં મદદ કરે છે, પણ આપણે મનની મદદ લેવી નથી. આપણે આપણા મનને પૂછવું જ નથી કે શું ગમે છે ને શું નથી ગમતું. આપણે બીજાને પૂછવું છે કે શું ગમે છે ને શું નથી ગમતું. અને જ્યારે સતત અપ્રુવલની સોસાયટી પર જીવતો માણસ એક એવી જગ્યાએ પહોંચે છે કે જ્યાં એવું નક્કી કરે છે કે તેલ પીવા ગયા મારે નથી જોઈતું અપ્રુવલ, જાઓ તમારથી જે થાય કરી લો. આટલી એક્સ્ટ્રીમ સુધી જતા પહેલા આપણી પાસે પડાવ આવે છે. એ પડાવ પર ઉભા રહીને કદાચ જો પાછા વળીને જોઈ શકાય તો મન દરેક વખતે કહેતું હોય છે હું બહુ શેર એન્જોય કરી શકું છું પણ યાદ નથી રાખતી અથવા રાખી શકતી નથી. એ એક મારો પોતાનો જુદા પ્રકારનો ટ્રેક છે. મેં જો કોઈ પ્રોઝ વાંચ્યું હોય તો હું આખો પ્રોઝ નરેટ કરી શકું પણ મને કવિતાઓ યાદ નથી રહેતી. અને પ્રકાશભાઈ આવશે ત્યારે તમે જોશો કે એ શાયરી કરે છે કે નહીં મને ખબર નથી, પણ લગભગ તમામ શાયરોને એ કંઠસ્થ નરેટ કરી શકે છે. આ એમની આવડત છે. હું પ્રકાશભાઈ જેવી થવાનો પ્રયત્ન શું કામ કરું? મારી પાસે મારી આવડત છે, મારી પાસે મારા ગુણો છે, મારી પાસે મારો પોતાનો એક અલગ અવાજ છે. અને એ અલગ અવાજને દબાવીને આપણે સામાન્ય રીતે બીજાના અવાજમાં બોલતા શીખીએ છીએ. અને હું માનું છું કે સૌથી પહેલો બળવો મન ત્યાંથી કરે છે. મને જે રીતે ઉછેરવામાં આવી છે અથવા મારી સાથે જે કંઈ થયું છે એ બદલી શકાવાનું નથી, આ બીજો મુદ્દો છે. મારી પાસે સમય ઓછો છે અને મારે ગંભીર વાત કરવી છે એટલે હું સામાન્ય રીતે જે જોક્સ કરતી હોઉં છું એવા નહીં કરું. મને બહુ આ વાત ગંભીર એટલા માટે લાગે છે કે બહુ જ બધા લોકોએ આના વિશે વિચારવાનો સમય પાકી ગયો છે. તમે બાયપોલર છો કે તમે ડિસઓર્ડરમાં છો માટે તમે જીનિયસ છો એવું નથી. ઘણા એવા પણ હોય કે મને બાયપોલર છે, હું જીનિયસ છું, સોરી. તમે જીનિયસ છો તો તમને બાયપોલર હોય છે, એક શક્યતા તરીકે ખુલ્લી રાખો, એનો વાંધો નહીં. પણ આ આખી એ વાત આપણે હંમેશા બધા જ, હું પણ તમે પણ, સાવ બાળક હોય ને ત્યારથી છોકરાને એવું શીખવવામાં આવે, મેલ ચાઇલ્ડને, 3 વર્ષનો મેલ ચાઇલ્ડ રડતું હોય એને એની મમ્મી ધમકાવે, છોકરી છે તો રડે છે, આર યુ અ ગર્લ? એને પહેલી વાર સમજાયું કે સ્ત્રીઓ રડે, આપણાથી ન રડાય. પછી થોડો મોટો થાય 7-8 વર્ષનો એટલે એની મમ્મી એને એમ કે આ અરીસામાં શું આખો દિવસ જોયા કરે છે, છોકરી છે? એટલે સ્વયંની સુંદરતા વિશે બહુ કાળજી નહીં કરવાની, બેફિકર રહેવાનું, આવું એને પછી શીખવવામાં. 12-14 વર્ષનો થાય એને ભેટે, વાલ કરે, હગ કરે માતા પિતાને, તો એને કે આગો રે, હવે મોટો થયો, સારો નથી લાગતો છોકરીઓને જેમ ચોટા ચોટ કરે છે. 19-20 વર્ષનો થાય સ્વયં વિશે સભાન થાય, અરીસા સામે વખત વિતાવે, ફોન પર બેસી રહે, આખો દિવસ છોકરીઓની જેમ ફોન લઈને વાતો કર્યા કરે. એક સમય એવો આવે કે જ્યારે એને લાગે કે પુરુષથી આટલું આટલું ન થાય,
અને પછી એવો સમય આવે કે જયારે ખરેખર એને કોઈની સાથે વાત કરવી હોય, જયારે એને દિલ ફાડીને રડવું હોય, જયારે એને એમ થાય કે આ પરિસ્થિતિ હવે નહીં સેવાય, મારે કોઈને કહેવું છે, ત્યારે એને યાદ આવે કે છોકરી છે. આ એના મગજમાં એવું ઠોકી બેસાડવામાં આવ્યું છે કે દોસ્ત સામે પણ દિલ નથી ખુલતા, અને માટે કદાચ કાર્ડિયાક સર્જન પાસે ખોલાવવું પડે છે. સ્ત્રીઓને હાર્ટ એટેક નથી આવતા, તમે જુઓ પ્રમાણમાં ઓછા આવે છે. સ્ત્રીઓને તાલ નથી પડતી, ઓછી પડે છે. વાળ ખરે, એનું મુખ્ય કારણ એ છે કે સ્ટ્રેસ મેનેજમેન્ટનો સરળ રસ્તો આંસુ છે એવું સ્ત્રીને આવડી ગયું છે. રડી કાઢવાનું, ચીસો પાડી નાખવાની, બૂમો પાડી નાખવાની, ગુસ્સો કરી નાખવાનો, વાસણ પછાડી નાખવાનો, માને બેનપણીને પડોશીને ફોન કરી દેવાના. ઘરમાં ઝઘડો થાય અને એક પુરુષ ઘરની બહાર નીકળે તો એ ઘરની બહાર નીકળે એ પછી એ ઝઘડો કાં તો ખિસ્સામાં મૂકી દે ને કાં તો ઘરમાં મૂકીને નીકળે. પાછા આવીશું ત્યારે પિકઅપ ત્યાંથી થ્રેડ કરીશું, ત્યાં સુધી આને સાઈડમાં રાખો. અને હજી પતિ ઘરની બહાર નીકળીને ગાડીનો સેલ મારે એ પહેલા તો બેનપણી, માં, બેન, અડધું સુરત જાણતું હોય કે ઘરમાં શું થયું. પછી એને આમ કહ્યું, પછી મેં આમ કહ્યું, આખું એટલે ડાયલોગ ફોર્મેટમાં આખી વાત કહેવાય છે. આ આમ જુઓ તો બહુ સરળ રસ્તો છે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવાનો, પણ એ કર્યા પછી જે થાય છે ને એ વધુ ડેન્જરસ એટલા માટે છે કારણ કે એ તો એની બુદ્ધિ મુજબ તમને સલાહ આપશે. માણસ એટલે શું? એનો અનુભવ અને એમાંથી એને લાધેલું જ્ઞાન. મારું હાર્ટબ્રેક થયું તો મેં એમ નક્કી કર્યું કે હવે જિંદગીમાં કોઈ પુરુષ તરફ નહીં જોઉં. નક્કી નથી કર્યું, પણ મારું હાર્ટબ્રેક થયું તો મેં નક્કી કર્યું કે નો મેન ઇન માય લાઈફ. અને એક બીજી સ્ત્રીનું હાર્ટબ્રેક થયું તો એને નક્કી કર્યું કે આઈ વિલ ગીવ અનધર ચાન્સ ટુ લાઈફ. આમાંથી કોની સલાહ માનવાની? પુરુષનો ઉછેર માટલાની બાજુમાં પાણી ઉભા રહીને માંગવાનું છે? બિલકુલ માટલાની બાજુમાં ઉભો હોય તો પણ બેનને બૂમ પાડે, પાણી આપ, અને બેન પાણી આપે, ન આપે તો માં એને એમ કહે કે પાણી આપ બેટા ભાઈને, એવું નહીં કરવાનું. અને જો દીકરી બહારથી થાકેલી આવીને તડકામાં એમ કે કે મમ્મી પાણી બેટા જાતે લેવાની ટેવ પાડવાની, કોણ આપશે તને ત્યાં? સ્ત્રીનો સ્વભાવ ઇનસિક્યોરિટી છે. કેમ છે? સાવ બાળપણથી એને એવું શીખવવામાં આવ્યું છે કે આ તારું ઘર નથી, તારું શરીર એ તારું દુશ્મન છે, તારું સૌંદર્ય એ કાં તો કાતિલ છે જે તને મારશે, અને કાં તો કાતિલ છે બીજાને મારશે. વર્શિપ થઈ શકે આ બ્યુટીની, આ બ્યુટીને પ્રેઝ કરી શકાય એવું કદી કોઈ કોઈને શીખવતું જ નથી. 12-13 વર્ષની છોકરીને માં એવું શીખવાડે કે અમુક પ્રકારના કપડાં નહીં પહેરવાના, ટૂંકા કપડાં નહીં પહેરવાના, બેકલેસ નહીં પહેરવાનું, એકલા બહાર નહીં જવાનું, 7 વાગ્યા પહેલા ઘરે આવી જવાનું. પણ કોઈ માં પોતાના 13-14 વર્ષના દીકરાને એવું શીખવાડે છે કે બેટા સુંદર છોકરી, સેક્સી પગ હોય, ટૂંકો સ્કર્ટ પહેર્યો હોય અને પસાર થતી હોય તો ટિકિટ ટિકિટ નહીં જોવાનું, ઇટ્સ નોટ અ ગુડ આઈડિયા. પસી શકાય એટલો બધો સોપો કેમ પડી? જરા જોરથી. આ આખી આપણી સોસાયટીની રચના આપણા મનને વધુ ને વધુ સંકુલ કરતી રચના છે, આપણને વધુ ને વધુ ગૂંચવતી રચના છે. આપણે ત્યાં કોઈ એવું કહેતું જ નથી કે ખુલીને વાત થઈ શકે, કહી શકાય કે આઈ એમ નોટ ગુડ. હું ઘણી વાર મારી ઓફિસમાં દાખલ થાઉં ત્યારે એમ કહું છું કે મારું મગજ ઠેકાણે નથી, આજે કોઈ હડફેટમાં નહીં આવતા. સિમ્પલ એઝ ધેટ. સો નાઉ પીપલ નો હાઉ ટુ ડીલ વિથ યુ. મોટા ભાગના લોકો એક મુખવટો પહેરી રાખે, નો નો આઈ એમ ગુડ, આઈ વોન્ટ ટુ બી ગુડ ટુ પીપલ, આઈ વોન્ટ ટુ બી નાઇસ ટુ પીપલ. એવું કેવી રીતે કહેવાય કે મારું મગજ ઠેકાણે નથી? એવું કેવી રીતે કહેવાય કે હું શોર્ટ ટેમ્પર્ડ છું? એવું કેવી રીતે કહેવાય કે હું આવી છું? અને એ એ એવું કેવી રીતે કહેવાયમાં એ કહેવાય નહીં થઈ જાય. પ્રેશર કુકરમાં એટલું પ્રેશર જનરેટ થાય
કે સીટી વાગ્યા વગર ચાલે જ નહીં, ને સીટી ક્યારે કોના પર વાગે નક્કી ન હોય. બીજી એક મજાની વાત એ છે કે આપણે આપણા સ્ટ્રેસ એન્ઝાયટી ટ્રાન્સફર કરતા શીખી ગયા છીએ. કેવી રીતે? માં બાળકને ફટકારે, કેમ? તો કે સામે નહીં મારે. ઘરના નોકર પર આપણે ગુસ્સો કરીએ, કેમ? કારણ કે એની પાસે ચોઈસ નથી. પટાવાળાને ટટકડાવીએ, કેમ? તો કે એની પાસે નોકરી કર્યા વિના બીજો કોઈ રસ્તો નથી. 5 વર્ષના બાળક પર હાથ ઉપાડતી માને જો કોઈ જઈને એમ કહે કે તને જેના પર ગુસ્સો છે તારા વર પર સાસુ પર, એને મારે એકલાફો જોઈએ, એ શક્તિ નથી. એટલે આપણે બધા જ માનસિક રીતે કાયર પણ છીએ, માત્ર નબળા છીએ એવું નથી. આ કાયરતા પણ આપણને ડંખે છે, કારણ કે જે કર્યું છે એ ખોટું છે એવી તો ખબર જ છે. આપણા સંસ્કાર આપણને પીડે જ છે. બાળકને માર્યા પછી તકલીફ થાય છે, એટલે એક નવા ગિલ્ટમાં દાખલ થઈએ છીએ. અને આ ગીતમાં દાખલ થયા પછી એમ થાય કે ખોટું થયું. આ ધીમે 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 ક્યુમ્યુલેટિવ ઇફેક્ટમાં અમુક ઉંમરે પહોંચતા સુધીમાં માણસ એટલો ગૂંચવાઈ જાય છે કે કયા છેડાથી શરૂ કરવું એની એને ખબર જ નથી પડતી. એક પતિ પત્ની ડોક્ટરને ત્યાં ગયા, એટલે પત્નીએ કહ્યું કે રાત્રે ઊંઘમાં બહુ બોલે છે, મને ઊંઘ નથી આવતી, કઈ દવા હોય તો? એટલે ડોક્ટરે કહ્યું કે બેન એવી તો કોઈ દવા હજી શોધાઈ નથી, સલાહ છે. એટલે પત્નીએ કહ્યું કે આપો સલાહ આપો. એટલે ડોક્ટરે કહ્યું કે દિવસે થોડીક તક આપો ને બેન. આ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટમાં દિવસ દરમિયાન ન બોલેલો માણસ રાત્રે બોલે. મા બાપ સામે ગુસ્સે ન થઈ શકે એટલે પત્ની સામે, પટાવાળા સામે થાય. પત્ની પતિ સામે ન થઈ શકે એટલે બાળકને મારે. બાળક પોતાની એંગર અથવા જે કંઈ હોય તે રમકડા પર કે એના મિત્ર પર ઉતારે. આ આખી સર્કિટ ક્યાંથી તોડવી પડે અને જ્યાંથી તોડવી પડે એ આપણે કેમ નથી, એ સવાલ મારે પૂછવો છે. અને તોડવાનો રસ્તો હું માનું છું સોચ છે. જે માણસ જઈને એમ કહી શકે કે મને તકલીફ થાય છે, આપણે બધા કહીએ કે મને હાથ બહુ દુખે છે, મને માથું બહુ દુખે છે, મને ઉધરસ બહુ આવે છે, મને પેટમાં બહુ દુખે છે, મને તાવ આવે છે, પણ કોઈ એવું નથી કહી શકતું કે યાર મને છે ને રાત પડે ને એમ થાય છે કે હું સવાર નહીં ઉઠું તો, અથવા હું ગાડી ચલાવતી હોઉં ને ત્યારે મને હંમેશા એમ થાય કે હું આજે ઠોકી દઈશ, અથવા મને એટલો બધો ગુસ્સો આવે છે કે હું જ નથી રહેતી. આપણે એવા લોકોને પણ ઓળખીએ છીએ કે જેમને તમે ક્રોધમાં જુઓ તો તમને એમ થાય કે આ એ જ માણસ છે જેને હું ઓળખું છું. જે ભાષા બદલાય, જે પ્રકૃતિ બદલાય, જે વર્તન બદલાય, અને ત્યારે સમજાય કે આ કશુંક બહુ જ ઊંડે ગયેલું બાળપણનું બીજ છે. ફ્રોઈડે કહ્યું છે કે પહેલા 5 વર્ષમાં માણસની આખી જિંદગી નક્કી થઈ જાય છે. ફર્સ્ટ 5 યર્સ ડિસાઇડ્સ કે હવે આગળ ઉપર કેવું વર્તવાનું છે. એવી જ રીતે આપણે ઘણા બધા લોકોને એવા પણ ઓળખીએ છીએ કે જેમ કે મારા મા બાપે આમ કર્યું, મારા મા બાપે ભણાયો નહીં, મારા મા બાપે માર્યો, હું તો નાની હતી ત્યારે મને વેલણથી મારતા હતા ને આમ કરતા હતા ને, માટે હું આવી છું. આ એસ્કેપિઝમ છે. 18 વર્ષ પછી તમે તમારી પોતાની પ્રકૃતિ અને સ્વભાવ બંનેને જો ઈચ્છો તો પ્રમાણમાં ઘણા અંશે બદલી શકો છો. તમે નક્કી કરી શકો છો કે મારે હવે આ નથી કરવું. નથી કરવું એટલે દમનથી નહીં, શમનથી. હું એક બહુ સરસ કિસ્સો છે સંત રાબિયાનો. એમને એક માણસ મળવા ગયો. રાબિયા પાણી પર ચટાઈ પાથરીને નમાજ પડે, એટલે એક માણસ મળવા ગયો ને એને જઈને કહ્યું કે મને આવું શીખવું છે, ચમત્કાર. રાબિયાએ કહ્યું કે અચ્છા એક કામ કર, પહેલા પહાડ પર જા અને ત્યાં જઈને ધ્યાન કર, પણ વાંદરાનો વિચાર નહીં કરતો. 2 કલાકમાં ત્રસ્ત નીચે આવ્યો ને એને કહ્યું કે જુઓ મારે કોઈ ચમત્કાર નથી શીખવા, મને મહેરબાની કરીને આ વાંદરાના વિચારમાંથી છોડાવો. સ્ત્રી સંપૂર્ણ વસ્ત્રો પહેરે, ગળા સુધી ઢાંકેલી હોય, એ પુરુષને ગમે. કેમ? કારણ કે ત્યાં કલ્પના શક્તિ ઓપન થાય છે. અંદર શું છે?
બિકિની પહેરેલી સ્ત્રી 5-10-15 મિનિટ ગમે, પછી ખબર છે કે હવે આમાં જે છે તે સમજાઈ ચૂક્યું છે. હમણાં એક બહુ સરસ SMS કોઈએ મને મોકલ્યો છે કે સ્ટ્રેપલેસ બિકિની એ ત્રિપાંખિયા ગવર્મેન્ટ જેવી છે. કેટલાક લોકોને સવાલ એ થાય છે કે આ ક્યારે પડી જશે, ને કેટલાક લોકોને સવાલ એ થાય છે કે આને પકડી શું રાખે છે. આ વિશે દાખલા તરીકે એક સ્ત્રી, આપણા આપણી પૂર્વધારણાઓ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે ધારી લીધું છે કે જો આમ હોય તો આમ હોય તો આમ જ હોય, એ પણ આપણા મનને બહુ સંકુલ બનાવે છે. કોઈ સ્ત્રી બહુ ખુલ્લા દિલે કોઈને ધબ્બો મારીને હસતી હોય, ડિવોર્સી હોય. ચંદ્રકાંત બક્ષીએ બહુ સરસ લખ્યું છે કે જો કોઈ સ્ત્રી ડિવોર્સી હોય, ખુલ્લા દિલે હસી શકતી હોય અને શરાબ પીતી હોય, અને એમાં જો એના બોબ્ડ બાળ હોય, તો પુરુષને સીધો બેડરૂમ દેખાય છે. આપણી પૂર્વધારણા છે, અને એ ધારણા ખોટી પડે છે ત્યારે એ સ્ત્રીના ચારિત્ર વિશેની ચર્ચાઓ શરૂ થાય છે, કારણ કે એમાં ઈગો ઘવાય છે. રામાયણનો એક ઉત્તમ પ્રસંગ મને બહુ ગમે છે. સીતાને રામે કહ્યું કે તમે જતા રહો, અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા પછી. કેમ? તો કે ધોબીએ કહ્યું. રાજ્ય ધર્મ મહત્વનો છે, પતિ ધર્મ પછી આવે છે, કારણ કે અંગત સંબંધ છે, એની પોતાનું લોજિક છે. પણ અગ્નિ પરીક્ષામાં પ્રવેશ કરતા પહેલા સ્ત્રીએ બહુ સુંદર વાત સ્ત્રીના મનની સીતા કહે છે કે હું સ્ત્રી છું, નબળી છું, શારીરિક રીતે એટલી સક્ષમ નથી કે પુરુષના પ્રહાર સામે, એના જોર સામે મારી જાતને હોલ્ડ કરી શકું, અટકાવી શકું. પણ હું સ્ત્રી છું, મનથી બહુ સક્ષમ છું. મારી ઈચ્છા વગર પુરુષ મારા શરીરને સ્પર્શી શકે, પણ મારી ઈચ્છા વગર પુરુષ મારા હૃદયને નહીં સ્પર્શી શકે. અને માટે જ કદાચ અંગ્રેજીમાં બહુ સુંદર બે શબ્દો છે, ટુ હેવ સેક્સ એન્ડ ટુ મેક લવ. રેપ એક વાર થાય. હમણાં તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે 5 મહિના સુધી બળાત્કાર ન થઈ શકે, એ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ છે. બે જણા પોતપોતાની પૂર્વધારણાઓ સાથે મળેલા, અને એ પૂર્વધારણાઓ બહાર ન આવી માટે આ આક્ષેપ કરવામાં આવ્યો છે. બહુ નાનપણમાં, બહુ બાળપણમાં સ્ત્રીને શીખવવામાં આવે છે કે એનું શરીર જ એનું અસ્તિત્વ છે. હર બોડી ઇઝ હર બીઈંગ. એની પાસે બે સ્તન છે પણ સાથે એક મન છે, આવું મા બાપ કદી શીખવતા જ નથી. અને આ મન જે છે ને, એ સ્ત્રીને બહુ મજબૂત બનાવે છે. આ મનની એક્સરસાઇઝ થવી જોઈએ. કમર 24ની નહીં હોય તો ચાલશે, પણ મન 124નું હોવું જોઈએ, એ બહુ અગત્યનું. ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સ વિશે જ્યારે જ્યારે વાત નીકળે છે, ત્યારે હંમેશા આપણે બધા જ ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ તરફ ધસી જઈએ છીએ. કમાતી સ્ત્રી મજબૂત છે, કમાતી નહીં હોય તો પણ આપણે એવી કેટલી અભણ સ્ત્રીઓને ઓળખીએ છીએ કે જેણે એના પરિવારને ભેગો રાખ્યો છે, જેણે એના પરિવારને પોતાની સાથે જોડી રાખ્યો છે, જેને કારણે આ દેશ અહીં ઊભો છે. જીજાબાઈ કેટલું ભણેલા હતા, અનસુયા કેટલું ભણેલા હતા, ગાર્ગી વિદુષી હતા, પણ બાકીની જે સ્ત્રીઓનું આપણે લિસ્ટ બનાવીએ, ઝાંસીની રાણી કેટલું ભણેલી હતી. આવા આવા કેટલાય લોકો સુધી આપણે જઈ શકીએ અને સમજાય, ધનીમાં મોંજી રુદર, હું જ્યાં ઊભી છું એમાં મારા બ્લડલાઇનમાં મોંજી રુદર પણ છે. અને ત્યારે સમજાય છે કે એ એ અભણ સ્ત્રીઓ પાસે મનની શક્તિ હતી. અને આ મન તમે જે કરાવો ને એ કરતું હોય છે. લોકો કે જે માકડા જેવું છે, માકડા જેવું નથી એવું મને સમજાયું છે. મન છે ને એ એકચ્યુઅલી રિમોટથી ઓપરેટ થતા કોઈ અદ્ભુત ગેજેટ જેવું છે. એ રિમોટ જ્યાં સુધી આપણા હાથમાં હોય ને ત્યાં સુધી કોઈ સમસ્યા નથી. એ રિમોટ જેવો બીજાના હાથમાં જાય ને ત્યારે સમસ્યા શરૂ થાય છે. એઝ લોંગ એઝ યોર ઇમોશન્સ આર અંડર યોર કંટ્રોલ, યુ આર ફાઇન. બટ ધ મોમેન્ટ યોર ઇમોશન્સ સ્ટાર્ટ કંટ્રોલિંગ યુ, યુ આર ઇન અ હ્યુજ મેસ. અને હું માનું છું આ મન
સાથે જોડાયેલી બહુ જ બધી હકીકતોને આપણે નજરઅંદાજ કરતા રહ્યા છીએ અત્યાર સુધી. લોકો જીમમાં જાય, એક્સરસાઇઝ કરે, વજન ઉતારે, સુંદર દેખાવાના પ્રયત્નો કરે. તમે જુઓ ટીવી પર છેલ્લા એક કલાક તમે ટેલિવિઝન જુઓ તો છેલ્લા બે વર્ષમાં તમે એક જ વસ્તુ જોશો. પાતળા થાઓ, ગોરા થાઓ, વાળ કાળા કરો, ચશ્મા પહેરો, હેન્ડસમ લાગો, બ્યુટીફુલ લાગો, અમુક પ્રકારનું લોશન વાપરો તો પતિ નોકરી છોડીને ઘેર રહેશે. પતા નહીં આજકલ ઉનકો ક્યાં હો ગયા હૈ, છૂને કા બહાના ઢૂંઢતે હૈ. અને તમે વિચારો કે 12-13-14 વર્ષનું બાળક, હમણાં એક એડ અમારે ત્યાં અમદાવાદમાં લોન્ચ કરી છે રેડ એફએમ, ડોન્ટ બી હોર્ની, રેડ એફએમ બજાવો, હોર્ન મત બજાવો. આ જાહેરાત જ્યારે વાંચે છે બાળક, જે અંગ્રેજી વાંચી શકે છે, એ પૂછે છે કે હોર્ની એટલે શું, એટલે એની માં એને જવાબ શું આપે, ત્યાંથી સમસ્યા શરૂ થાય છે. હું એકવાર ગાડી ચલાવતી હતી અને મારો દીકરો બાજુમાં બેઠેલો 10 વર્ષનો, અને હું ગાડી લઈને જતી હતી ને એક બાળક છોકરો 18-19 વર્ષનો આમ કરીને આગળ ચે કરીને ગયો, એટલે મારાથી ગાળ બોલાઈ ગઈ. હું મંજી રુદરનું સંતાન તો છું જ, એટલે મારી બાજુમાં મારો દીકરો બેઠો, તેણે આમ કરીને કહ્યું, મમ્મા તું ગાળ બોલી. હવે જો હું એમ કહું કે હું ગાળ નથી બોલી તો હું જુઠ્ઠી છું, જો હું એમ કહું કે હા યાર ગાળ બોલી, ભૂલ થઈ ગઈ, તો હું એની સામે ગિલ્ટી છું. મેં બધા રડાર ખોલી નાખ્યા અને મેં એને પૂછ્યું કે તને કોણે કહ્યું કે આને ગાળ કહેવાય. આ મન છે. અને ત્યારે એણે મને કહ્યું કે અમારે છે ને બાથરૂમમાં મોટા છોકરાઓ અમને પૂરીને અમારી પાસે બોલાવે. આ એક નવી માહિતી છે. આ બહુ આમ જુઓ ને તો લાંબી થઈ શકે એવી વાત છે, પણ ટૂંકમાં 3 મુદ્દા મારે છેલ્લે મારી વાત સાથે જોડવા છે. સૌથી પહેલી વાત, આપણે બધા જ એમ માનીને ચાલીએ છીએ કે આપણે બધા હેલ્ધી છીએ, આપણે કોઈની જરૂર નથી, આપણે જીનિયસ છીએ, આપણને બધી સમજ પડે છે, અને સલાહ આપવા બેસીએ ને ત્યારે આપણે કોઈ સાયકિયાટ્રિસ્ટથી પણ સ્માર્ટ થઈ જઈએ. આપણને લાગે છે કે મેં જે દુનિયા, ભાઈ મેં દુનિયા જોઈ છે, કરેક્ટ, પણ તમે દુનિયા તમારી દ્રષ્ટિએ જોઈ છે, એમાં તમારું બાળપણ છે, એમાં તમારા અનુભવો છે, અનુભવોમાંથી તમને લાદેલું જ્ઞાન છે, અને તમને લાદેલું જ્ઞાન દરેક વખતે સાચું ન હોય. કેટલાક પુરુષો સલાહ આપે, બૈરીનું ચલાવી જ નહીં લેવાનું. એક બાપુ ના નવા નવા લગ્ન થયા એટલે એને એના મિત્રને પોતાને ઘેર જમવા બોલાવ્યો, એટલે જમવા બેઠા એટલે એને કહું રોટલો લાવો, એટલે પેલી આમ ડરતી ડરતી એની પત્ની આવીને રોટલો મૂકી ગઈ. માખણ નથી, એટલે પેલી બિચારી આમાં અધ્રુજતા હતી, માખણ કડી ક્યાં છે, પાણી મૂકો. એટલે આખી પ્રવૃત્તિ જોઈને જે જમવા આવેલા મિત્રએ કહ્યું કે જોરદાર યાર, ગજબ, એ તો બધું ગોઠવી કાઢ્યું છે. એટલે કે આમાં એવું થયું કે અમે જે લગ્ન કરીને પહોંચ્યા અને અમારા સુહાગ રાતના રૂમમાંથી એક બિલાડી પસાર થઈ, એટલે મેં લીધી તલવારને 2 ટુકડા કરી નાખી. એ દિવસથી એને સમજણ પડી ગઈ, બાપુ ઘેર ગયા. એણે ગોઠવણ કરી કે હું જમવા બેસું ત્યારે બિલાડી પસાર થાય, એટલે એણે બિલાડી એ જ રીતે જેમ એણે કહ્યું તું એમ પસાર થઈ. બાપુએ તલવાર કાઢી, બિલાડીના 2 ટુકડા કર્યા, એટલે ઠકરાણા આવ્યા અને એણે વાળી લીધું બધું આમ, અને એવું કીધું આ બધું પહેલે દાડે કરવાનું. એક પતિ પત્ની હનીમૂન પર ગયા, ઘોડા પર બેઠા, ઘોડા પત્નીને પાડી નાખી, એટલે પત્ની ઊભી થઈ, ફરી પકડ્યો, ફરી બેસવાનો પ્રયત્ન કર્યો, ફરી પાડી નાખી,
ત્રીજી વાર ઉભી થઈ, ત્રીજી વાર બેઠી, ત્રીજી વાર પાડી નાખી, એટલે એને રિવોલ્વર કાઢીને ઘોડાને મારી નાખ્યો. એટલે પતિએ કહ્યું કે ડુ યુ ગેટ એંગ્રી સો ફાસ્ટ એવરી ટાઈમ? એટલે પત્નીએ કહ્યું ધીસ ઇઝ અ ફર્સ્ટ ક્વેશ્ચન. આમ જુઓ તો કેટલી હસી શકાય એવી વાતો છે આ બધી, પણ આ બધી જ વાતો આપણને ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક ખૂંચે છે. અને જેનું જૂતું ડંખતું હોય ને એને જ સમજણ પડે કે કેટલું પેઇનફુલ છે. એટલે પહેલી વાત જે મેં કહી હતી કે આપણે બહુ સ્માર્ટ નથી, ઇન્ટેલિજન્ટ નથી, બીજાને ફોરવર્ડ મોકલી શકીએ ત્યાં સુધી વાંધો નથી. જીવનમાં શું કરવું જોઈએ એ વિશેના બહુ ફોરવર્ડ્સ તમારા પર પણ આવતા હશે, મારા પર પણ આવે છે. ઘણી વાર મારા જ ફોરવર્ડ મને મોકલે છે, મેરી દાસ્તાન કો જરા સા બદલ કર મુજે હી સુનાયા સવેરે સવેરે. આવું મારી સાથે થતું હોય છે, હજી તો ઊંઘ ઉડી હોય પહેલા તમને જ્ઞાનનો તમાચો પડે. એ જ માણસને તમે બપોરે બે વાગે ત્રણ વાગે પૂછો કે આજે શું મોકલેલું, તો એ કે જોવું પડશે. એટલે સલાહ સ્નેહથી અપાય, સહાનુભૂતિથી અપાય, સમજણથી અપાય ત્યાં સુધી વાંધો નથી. પણ જ્યાં એમ લાગે કે હવે મારી પૂરી થાય છે, ત્યાં સલાહ આપવાની એક જ કે હવે તમે ડોક્ટર પાસે જાઓ. આ પહેલી વાત. બીજી બહુ જ મહત્વની વાત, પાસ્ટમાં કશું જ બદલી નહીં શકાય એ સત્યને ધીમે ધીમે સ્વીકારતા શીખી જવું. મારી સાથે શું થયું છે એના બેગેજ જેટલા વધારે એટલો થાક વધારે, એટલો બોજ વધારે અને એટલી પીડા વધારે. જેમ ઉપર જાઓ ને એમ હવા પાતળી થાય, પણ એની સાથે સાથે એક બીજો નિયમ છે કે જેમ તમે પહાડના ઉપરના પડાવ સર કરતા જાઓ ને એમ એમ સામાન ઘટાડવો પડે. એટલે ઉપર જનારા દરેકે સામાન ઘટાડવો પડે એ નિયમ છે, અને આ સામાન એ બેગેજ છે. સફળતાના રસ્તા પર જનારા દરેક માણસે પોતાનો બેગેજ ઘટાડ્યો. સફળતાના રસ્તામાં જો સૌથી વધારે કંઈ આવતું હોય તો એ બેગેજ છે. કેટલી બધી સ્ત્રીઓ ગુજરાતી નવરાત્રિ પૂરી થાય ને એટલે પ્રતિજ્ઞા કરે કે આ વખતે મારે માળિયા પરથી બધું ઉતારી અને નક્કામ કાઢી નાખવું છે. પછી બધું ઉતારે, બધું જ સાફ કરે, આપણા મનના માળિયામાં પણ આટલો જ કચરો છે જે કોઈ દિવસ કામ નથી લાગવાનું. મોટા તપેલા, કોઈ દિવસ કોઈ આવશે, કોઈ નહીં આવે, હવે કાઢી નાખો, જગ્યા થશે. અને આ જગ્યામાં કંઈક સાચે જ મહત્વનું અગત્યનું ભરી શકાશે. માટે બેગેજ ઘટાડો. અને ત્રીજી સૌથી મહત્વની વાત, સ્વયંને ચાહો. લવ યોર સેલ્ફ ફોર વોટ યુ આર, થેન્ક યોર ગોડ ફોર વોટ યુ આર. એણે જે આપ્યું છે ને એને જ તમે લાયક છો, અને તમે જેને લાયક છો ને એટલું જ એને આપ્યું છે, આ નક્કી છે. વધુ લાયક બનશો તો એ વધુ આપશે જ. રજનીશની પ્રાર્થના બહુ સુંદર છે, જે હજી પણ ઓશો આશ્રમમાં થાય છે, કે હે ઈશ્વર, હું જે માગું એને મને લાયક બનાવજે, અને હું જેને લાયક હોઉં ને બધું જ મને આપજે. આપણે બધા જ સામાન્ય રીતે એવું માનીને ચાલીએ છીએ, તમે પાર્ટીમાં ક્યાંય પણ જાઓ ને તમે બહુ સામાન્ય સ્વાભાવિક રીતે તમારી જાતને જ્યોતિષ પુરવાર કરી શકો. બહુ નિરાંતે કોઈનો પણ હાથ જોઈને કહેવાનું કે તમારા નસીબમાં યશ નથી, બહુ કરો છો તમે લોકો માટે, તરત તમારો થઈ જાય માણસ. બીજી વાત, તમને જે મળવું જોઈએ ને એ મળ્યું નથી જિંદગીમાં. તમે ઘણી સફળતાને લાયક છો, પણ તમે સેજ સારા છો ને એમાં રહી જાઓ છો. દરેકને લાગે કે હું સારો છું તો ખરાબ કોણ છે? અને ત્રીજી સૌથી મહત્વની ને છેલ્લી વાત, તમને કોઈ સમજતું નથી. તમે રોકેટ સાયન્સ છો, આઇન્સ્ટાઈનનો સમયનો નિયમ છો, ગ્રેવિટીનો સિદ્ધાંત છો, તમને કોઈ કેમ ન સમજે? આ ન સમજવાની પ્રક્રિયા દરેકના મનમાં ચાલે છે,
દરેકને એમ છે કે મને કોઈ સમજતું નથી. અને આ મને કોઈ સમજતું નથી એ સૌથી મોટી મિથ છે. તમને બધા જ સમજે છે, ખાલી કહેતા નથી. માણસને બધા ઓળખે ને એને બહુ ગમે, પણ ઓળખી જાય એ ન ગમે. એટલે આ એક બહુ મહત્વની વાત છે. સવારે તમારે ઘરે કોઈ નાઈ ધોઈને આવે, ચપ્પલ કાઢીને ગોઠવાઈ જાય અને રોજ કઈ માંગે તો તમને કેવું થાય? આપણે ઈશ્વર સાથે આવું કરીએ છીએ. રોજ નાઈ ધોઈ મંદિર જવું, એને આંગણામાં ગોઠવાઈ જવું કે આજે આમ કર્યા. મેં કરે ત્યાં સુધી વાંધો નહીં, તો બરાબર, ત્યાં સુધી તો ઠીક છે, ન કરે તો કાળો. આખી એ વાત હું માનું છું આપણને બધું મૂંઝવે છે, બધું ગૂંચવે છે.